नमस्कार, सीधू अने सटमा हूँ किशन काटेलिया आपनु हार्दिक स्वागत करूँ छूं। आजे वात करवी छे कमोसमी वरसाद। वरसाद ए सौने गमे, वरसाद ए आवे तो सारूँ पण लागे, परंतु ज्यारे ज्यारे आ कमोसमी वरसाद आवे छे त्यारे त्यारे आ वरसादना कारणे अनेक लोकोने आर्थिक नुकसान भोगवानो आवारो आवे छे। एमां पण खास करीने जे धरती पुत्र छे, जे अन्नदाताओ छे, जे खेडूत पुत्रो छे, एमने वरसादना कारणे लाखों करोड़ों रुपयानी नुकसानीनो सामनो करवो पड़तो होय छे। दर वक्ते आपणे कमोसमी वरसाद पर चर्चा करता होय छे के वरसाद पड्यो, अन्न बगड़ी गया, खेडूतोनो पाक बगड़ी गयो, क्यांक वरसाद अने वावाझोड़ाना कारणे लोकोने आर्थिक नुकसान थयुं। अने छेल्ला 3-4 वर्षना जो आंकड़ाओ काढ़ीए અને જો આપણે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો આવું અનેક વખત બન્યું છે કે કમોસમી વરસાદ આવ્યો, એટલે કે ચોમાસાનો સમય ના હોય અને વરસાદનો જે સમય છે જૂન મહિનાથી એ પછી અથવા તો એ પહેલા વરસાદ આવી ગયો। ચોમાસાની ઋતુમાં એટલે કે જૂન પછીનો વરસાદ જે 4 મહિનાનો હોય છે એ વરસાદ સ્વાભાવિક છે કે લોકોની તૈયારી હોય છે કે વરસાદ આવશે, પરંતુ જે કમોસમી વરસાદ શરૂ થયો છે અને એનું એકમાત્ર કારણ હોય તો એ ક્લાઇમેટ ચેન્જ છે। वरसाद पड़े, खेडूत ने नुकसान जाए, मीडिया नी अंदर ने आपणे ज वात करीए के मावठानो मार, खेडूत ने नुकसान, मावठानो मार, खेडूत ने नुकसान, लोकोना पाक धोवाई गया, लोकोना जे बगायती खेती हती एमां लोकोने फळ फ्रूटनुं नुकसान थयुं। परंतु आजे आपणे वात करवी छे के आ जे नुकसान छे हवे एक वखतनुं नथी रह्युं, वर्षमां 2-3 वखत आवो कमोसमी वरसाद आवे छे। त्यारे आजे सीधोने सट वात करवी छे કે કાં તો ખેડૂતે બદલાવવું પડશે અથવા તો કાં તો બદલાતું જે જળવાયુ પરિવર્તન છે તેની સામે આપણે લડવું પડશે। અન્નદાતા એ પોતે એટલો મોટો દાતા છે, ખેડૂત પુત્ર છે અને એને કોઈની જરૂર ના હોય, પરંતુ ખેડૂત પુત્ર ક્યાં હારી જાય છે તો બદલાતું જળવાયુ પરિવર્તન, જેને ઇંગ્લિશની અંદર ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે। અને આ ગ્લોબલ ઇશ્યુ છે, આ કોઈ ભારત માટે કે ગુજરાત માટે નથી પરંતુ દુનિયા માટે છે। કારણ કે જે સમય હતો, જે સમય વરસાદ પડવો જોઈએ ત્યારે એ પ્રકારના પાક વાવવામાં આવતા હતા કે વરસાદથી એ પાકને મોટા કરી શકે। ઉનાળો શિયાળો તેમાં પણ હવે વરસાદ પડી રહ્યો છે અને આ જે ક્લાઇમેટ ચેન્જ છે, જે જળવાયુ પરિવર્તન છે, એ ખેડૂતોને હેરાન કરી દીધું। બદલાતા વાતાવરણે ખેડૂતોની સ્થિતિ બગાડી નાખી છે, બદલાતા ઋતુચક્રે ખેડૂતોનું આખું ચક્ર બગાડી નાખ્યું છે। છેલ્લા 1 મહિનાથી ખેડૂત પર માવઠાનો માર છે, સમયાંતરે કમોસમી વરસાદ છે પડી રહ્યો છે, કમોસમી વરસાદે ખેડૂતોની બાજી બગાડી નાખી છે। શિયાળુ અને જે ઉનાળુ પાક છે તેને મોટું નુકસાન થયું છે, બેમાન મોસમથી જગતનો તાતે પરેશાન છે, ખેતીને નુકસાનથી દેશની આર્થિક સ્થિતિને પણ નુકસાન છે, જળવાયુ પરિવર્તનથી ખેતીને મોટું નુકસાન છે, ક્યાંક સિંચાઈના પાણીની કિલ્લત છે તો ક્યારેક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે, ક્યારેક વાવાઝોડું એ ખેતીને તહેસ નહેસ કરી નાખે છે, તો આખરે આમાં ખેડૂત કરે તો શું કરે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે। ખેડૂતે દર વખતે પોતાનો પાક વાવે, પાક જ્યારે લેવાનો હોય, અત્યારની વાત કરવામાં આવે તો બાજરી સહિતના જે પાકો છે તેને મોટું નુકસાન થયું છે, ખાસ કરીને જે ઉનાળુ પાક છે તેને મોટું નુકસાન થયું છે। મકાઈ, જુવાર, બાજરી, ઉનાળુ બાજરી આ તમામ પાકો એ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે। ત્યારે હવે ખેડૂતે એવું શું કરવું અથવા તો તંત્ર એવું શું કરે કે આની સામે આપણે બચી શકીએ અથવા તો એવા પ્રકારના પાક વાવીએ કે જેથી માવઠાને કોઈ પણ નુકસાની ખેડૂતોને ના આવે? અને આના માટે વિચારવું પડશે, આ કરવું પડશે, કારણ કે જે ખેડૂતોની વ્યથા છે, જે ખેડૂતોની જુબાની છે એને આપણે સાંભળીએ તો આપણને સમજાશે કે ખેડૂત બિચારો કેટલી તૈયારી કરે, ઘણું બધું પાક માટે તેનું રક્ષણ, દવા, પાણી, ખોરાક તમામ એ પાકને આપે, પરંતુ એમ છતાં પણ જ્યારે કુદરતી આફત આવે ત્યારે ખેડૂતે આખો વાવેલો પાક એ નષ્ટ થઈ જાય છે। સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે અને જે માવઠું છે, જે વાવાઝોડું છે એનાથી દર વખતે ખેડૂત એ કેવી રીતે હેરાન થઈ રહ્યા છે એ પણ આપણે સાંભળીએ। છેલ્લા 5-1 વર્ષમાં જે બધો માર પડેલો એ ખેડૂતને આવડશે નીકળી જાય એવું મને આશા હતી, પણ હવે તો આ માવઠા પર માવઠા દર મહિને વાદળો છે એવું વાતાવરણ અને માવઠા પર માવઠા એટલે
25% પાક વેચ્યો નહીં મળે અને વીજી જે બચેલો છે આ બે દિવસના છેલ્લા એટલા બધા વરસાદના લીધે કેટલો પાક આવે માર્કેટમાં જાય એ ખેડૂત કંઈ કહી શકે એવું નથી કારણ કે જીવાતના પ્રમાણ વધશે હવે અને વરસાદના લીધે ઝાડ ઉપર પીલવણી આવી જાય એટલે એને બી પાછો છંટકાવ કરવો પડશે મારી 2.5 એકરની વાડી છે એમાં તેમાં ખૂબ જ વાદળ હોવાના લીધે કેરી ખૂબ ગરે છે અને હવે ઉપર જંતુ પડે એવી શક્યતા છે અને પડી બી ગયેલા છે કેટલાકમાં ને ખેડૂતોને ખૂબ જ મારો પડી રહ્યો છે અને આ વરસાદને કારણે મારે બાજરી તલ મગ ડુંગળી આ વસ્તુનો પાક નિષ્ફળ ગયો છે મારે હાવ આ ઢગલા પડ્યા છે ડુંગળીના બાજરી લણેલી પડી છે બધું પલળી ગયું છે કોઈ વસ્તુ છે નહીં ગયા વખતે સર્વે કર્યું તું એમાં કાંઈ મળ્યું નથી હજી કોઈ વસ્તુ આવી નથી એનું તો અને આ પાછું વયું ગયું મારે મારે 5 વીઘાની ડુંગળી હતી 2000 માં જેટલી ડુંગળી છે 5 જીતા વરસાદ આવે 1 ધારો વરસાદ હવે એમાં શું ખેડૂતો ખાય તો ક્યાં ખાતરના ભાવ બિયારણના ભાવ મજૂરી એવડી મોંઘી 7.5 હજાર વીઘો લણવા આપી હતી કારણ ખેડૂત શું કરવાનું કોઈ સહાય સરકાર નથી આપી ઘઉંમાં એમ થયું કે સહાય નથી આપી સર્વે કરી ગયા હવે આમાં કાંક આપે સરકાર કાંક ખેડૂત આમ જોવે તો સારું કપાસનું વાવેતર અમે કર્યું હતા ઓછામાં ઓછું 7-8 એકરમાં અમે એ કપાનું કેનાલ ચાલુ થવાની ગણતરી કર્યું હતું પણ કેનાલ થઈ નહીં એટલે અમારે 1-1.5 પી ગયા કેનાલમાં ઉલાયા કાઢી કાઢી હવે કપા અમારો નિષ્ફળ જાય એટલે અમારી એવી માઇન્ડ છે કે કેનાલ ચાલુ જમ બને ઝડપી કરે એના માટે નકર અમારે વાંહે જે શિયાળુ પાક છે એમાં ઘણી તકલીફ પડે ઉનાળું વાવેતરમાં અત્યારે કપાસનું અમે વાવેતર આગોતરું કરેલું છે જે 19-5 પાણી કેનાલ ચાલુ થવાની વાત હતી જેવું જાણીને અમે અત્યારે કપાસના આગોતરું વાવેતર કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ ઘણા હેક્ટરમાં જમીનમાં આગોતરું કપાસનું વાવેતર થાય છે અને 19-5 પાણી ચાલુ થવાની વાત હતી એ હજુ ચાલુ નથી થયું અને અત્યારે અમે જે જૂનું પાણી પડતર છે એથી અમે થોડું અત્યારે પિયત ચાલુ કર્યું છે અને જો કેનાલ નવું ચાલુ નહીં પાણી થાય તો અમારો પાક નિષ્ફળ જવાની અરે છે ડભોઈ તાલુકાની અંદર 1000 હેક્ટર જેટલું વાવેતર છે જુવારનું અને અત્યારે MSPના ભાવમાં ગવર્મેન્ટને નોંધણી કરી છે અમારી જુવાર પણ અત્યાર સુધી હજુ જુવાર ખરીદી નથી અને કોઈ મેસેજ આવેલા નથી અમને અને અત્યારે વેપારીઓ અમારી પાસે 2300માં ડાંગ જુવાર લેવા આવે છે અને 1 ક્વિન્ટલનો ભાવ 100 કિલોનો અને ગવર્મેન્ટનો રેટ છે 2970 રૂપિયા અને 300 રૂપિયા બોનસ આપણી સરકારે ડિક્લેર કરેલું છે કે 15 જૂને કે નોંધણી કરાવી અને નોંધણીનું કરાવે પછી અમે પ્રોગ્રામ પૂરો કરેલો છે આજ દિન સુધી એનો કોઈ અમલ થયો નથી અને 15 જૂને ડિક્લેર કર્યું છે 15 જૂને ડિક્લેર કર્યું છે 15 જૂને તો વરસાદ આવીને અમારો માલ બધો ધોવાઈ જશે કારણ કે અમારો માલ ખેતરોમાં પડ્યો છે ખેડૂત પાસે કોઈ એવું ગોડાઉનની કાંઈ એવી કંઈ સગવડ નથી કે તમે કોઈ એવી ખેડૂતોને સહાય માટે કંઈ એની કોઈ યોજના ઓછી નથી તો તાત્કાલિક અમારો માલ ઉઠાવી લો અને અમોને તાત્કાલિક એનું કોઈ રાહત મળે દરેક ખેડૂતોએ પોતાના જુવારના પાક સરકારશ્રી ખરીદે એના માટે રજીસ્ટ્રેશન કરાયેલું છે પણ સરકારશ્રી દ્વારા હજુ જુવારની ખરીદી ચાલુ કરવામાં આવી નથી ચાલુ વર્ષે ખેડૂતોએ કમોસમી વરસાદના મારના કારણે ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું છે અને પોતાએ દરેક ખેડૂતોએ લોનને એવા કરજ લઈને ખેતી કરેલી છે અને કમોસમી વરસાદના નુકસાનના કારણે પડતા પર પાટા જેવો આ વર્ષે તો ખેડૂતો માટે હાલ છે અને સરકારશ્રી જો ના ખરીદે તો ખેડૂતોને ઘણી તકલીફ પડે એવી છે એટલે સરકાર જો આ વર્ષે સમયસર જુવારની પાકની ખરીદી કરે તો ઘણું સારું છે અમારી સરકારને નમ્ર વિનંતી છે 10 વીઘા છે 10 વીઘામાં 2-3 વીઘા બાજુમાં હમે રહી ગયેલું છે એ વાવેતર થાય એવું નથી ચાલુ વરસાદે મારા ખેતરમાં ઈટાજી હાકે મેં એને કીધું ભાઈ ચાલુ વરસાદે કામ 15 જૂન પછી ન કરાય અને તમારે નાખ્યું હોય તો વહેલી નાખી જાય પછી આ વાવેતર મારું થયું નહીં થયું 7 વીઘામાં વાવેતર થયું 3 વીઘા જગ્યા રહી 3 વીઘા જગ્યા રહી એમાં વવાય એવું નહીં અને ભૂંગરા પડ્યા ઉનાળે ખેતી કરવામાં કામ ન આવ્યું અને પછી આપણે વાવેતર કર્યું તો આ બાજુ વાયું તો ગટરમાં પાણી ઉપરના ખેતરના કોઈ બંધ પારા થયા નહોતા નોથી એના કારણે પુષ્કળ પાણી આવ્યું મારા ખેતરમાં જીવલ જે વાવેતર કર્યું 7 વીઘામાં ખારાસ આવી ગઈ અને થયું તો એમાં મણમણ કપા થયો અને ઉપરની જગ્યાએ વાવેતર એમાં બાવર થઈ ગયા 2-2 વર્ષથી મારે ખોદવું હોય બુરવું હોય મારું કામ કરવું હોય તો મારું કામ થતું નથી મેં મારા ખેતરમાં 20 ટેક્ટર માટી નાખી અને 6 કલાક ટેક્ટર લેવલિંગ કરાવ્યું બરાબર ને એ ખર્ચો એ જોવે છે અમારે સિઝન આવે એટલે હું કરવું જ પડે કંપનીવાળાને સરકાર તો એની ઘરે બેઠા હોય અમારે શું કરવું ભૂખે મરવાનું આ જમીન હે ને 5 વર્ષે સુધરે નહીં એ લેવલ કરી જાય ને તોય
વિકેટ બીજું 5000 ખર્ચ થાય, દેશી ખાતર નાખવું પડે, તો અહીં આ જમીન ઉપજે. આ તમે સ્થળ ઉપર છો, આ ખાડા જુઓ, અમારું ખોટું નથી ને, હોય તો કયો. અને આ બધાને કાયદેસર તાત્કાલિક સર્વે કરીને કાગળિયા કરીને સહાય આપવા વિનંતી. તો ખેડૂતે સહાયની માંગ કરી રહ્યો છે અને ખેડૂત ખોટો પણ નથી. ખેડૂત માંગ કરે તો કોની પાસે કરે? સરકાર પાસે કરે. અને માવઠાની વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 વર્ષથી કાં વાવાઝોડું અને કાં વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતને પાયમાલ કરી રહ્યો છે અને સરકારી તિજોરી પણ નુકસાન થઈ રહ્યું છે. જે કમોસમી વરસાદ છે એનાથી સરકારી તિજોરીને પણ નુકસાન છે. ત્યારે શું કરવું જોઈએ? આના માટે જવાબદાર કોણ? અથવા તો સિસ્ટમને બદલવી પડશે. જે ખેડૂતોનો પાક હોય તે પાકનો જે સમયગાળો છે એને બદલવો પડે, અથવા તો સરકારે એવું કંઈક કરવું પડે જેથી કરીને આ ક્લાઇમેટ ચેન્જ છે તેના અનુરૂપ આપણે ખેતી કરી શકીએ. અને ત્યારે અનેક સવાલો છે કે આખરે જવાબદાર કોણ, શું કરે અને શું ના કરે જગતનો તાત, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે વાવણી કરે અને બદલાતા મોસમથી કેવી રીતે બચે ખેડૂત? બદલાતો મોસમ છે, દર સમયે જે ઋતુચક્ર છે તેમાં ફેરફાર આવી રહ્યા છે અને કેવી રીતે લડે? કારણ કે ચોમાસાનો સમય હોય ત્યારે વરસાદ પૂરતો ના આવે, સમયે વરસાદ ના આવે ને ઉનાળામાં વરસાદ આવે, જેથી મોટું નુકસાન એ ખેડૂતોને થાય છે. પોતાની ખેતીને બચાવવા આખરે શું કરે ખેડૂત? ખેડૂત એવું તો શું કરે કે પોતાની ખેતીને બચાવી શકે, પોતાની ખેતીમાં મહેનત કરે, પરંતુ મહેનત પર જ્યારે પણ કમોસમી વરસાદ આવે ત્યારે પાણી ફરી જાય. જળવાયુ પરિવર્તન સામે ખેડૂત શું ખેતીની પેટર્નને બદલે? આ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે પેટર્ન એ ક્લાઇમેટ ચેન્જ, આખી ઋતુ બદલાઈ રહી છે, તો એની સામે પાકને પણ બદલવા પડશે. સરકાર અને તંત્રને દોષ ક્યાં સુધી આપવો? કારણ કે વરસાદ એ કોઈ સરકાર કે કોઈ તંત્ર નથી પાડતું, એ કુદરતી આપદા છે, અને એને ક્યાં સુધી દોષ આપવો? એને દોષ આપવાથી સમસ્યાનું સમાધાન નથી. અને કદાચ ખેડૂત પણ એવું નથી ઇચ્છતો કે એને સરકાર પાસેથી પૈસા મળે, બસ તેને પાક મળી જાય સારો અને ત્યારબાદ એના સારા ભાવ મળે. શું ક્લાઇમેટ ચેન્જ સામે ખેડૂતોએ ખુદ લડવું પડશે? કારણ કે વધતી ઇન્ડસ્ટ્રી, વધતું પર્યાવરણ એ સૌથી મોટું જવાબદાર છે. એટલે ખેડૂતોએ બદલવી પડશે ખેતીની પદ્ધતિ. જેમ દેશ વિદેશની અંદર પદ્ધતિઓ બદલાઈ રહી છે, એવી રીતે દેશના અને રાજ્યના ખેડૂતોએ પણ જે પેટર્ન છે એને બદલવી પડશે. મોસમના મારથી પરેશાન ખેડૂત આખરે શું કરે? કરે તો શું કરે? કારણ કે હવે ખેડૂત કુદરતી નુકસાનમાંથી કેવી રીતે બહાર આવે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ અનેક સવાલો છે કે જે સૌના મનમાં છે. શું સરકારનું આ દિશામાં કોઈ આયોજન છે? સરકાર એવું કોઈ આયોજન કરી રહી છે ખરી કે જેનાથી આ ક્લાઇમેટ ચેન્જ સામે લડી શકાય? આ અનેક સવાલો છે કે જે દરેકના મનમાં છે, ખેડૂતોના મનમાં પણ છે. કારણ કે આ વિષયને સમજવો જરૂરી છે, આ વિષયને ગંભીરતાથી લેવો જરૂરી છે. અને એના માટેનું કારણ છે કે ખેડૂત જ્યારે પણ વાવેતર કરે ત્યારબાદ ખેડૂતને વરસાદની જરૂર હોય છે. ત્યારે તો વરસાદ આવે છે, પરંતુ જ્યારે ખેડૂતનો પાક તૈયાર થઈ જાય છે, હવે એ પાકને લણવાનો હોય છે, અને એ સમયે જ્યારે પાક ઉપર વરસાદ પડે ત્યારે ખેડૂતની આખું એ જે વાવેતર છે, વાવેતર તસ નહેસ થઈ જાય છે. એક પણ અન્નનો દાણો એ ખેડૂત મેળવી નથી શકતો અને એના કારણે ખેડૂતોને મોટું નુકસાન જાય છે. આવામાં ખેડૂતે શું કરવું પડે? કારણ કે જે સરકાર જે વળતર આપે છે, જે પૈસા આપે છે, એ એટલા નથી હોતા કે ખેડૂત પોતાની જે આખી ખેતીમાંથી જે પૈસા કમાય એટલા પૈસા નથી હોતા, અને એટલા માટે ખેડૂત પણ એમાં રાજી નથી હોતો કે સરકાર પાસેથી એને પૈસા મળે. અને આ એક ગંભીર મુદ્દો છે અને આ મુદ્દે ચર્ચા થવી જોઈએ કે ખેડૂતે પોતાના પાક વાવવાનો અને પાક લેવાનો સમય બદલવો પડશે, અથવા તો ક્લાઇમેટ ચેન્જ સામે આપણે શું કરવું? ગોડાઉનની વ્યવસ્થા કરીએ, અથવા તો ક્લાઇમેટ ચેન્જમાં કોઈ એવા પ્રકારના બિયારણ કે કંઈક એવું કરવામાં આવે જેથી ખેડૂતો એ કોઈ પણ સમયે કોઈ પણ સ્થિતિમાં પોતાના પાકને બચાવી શકે. આજે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન જોડાયા છે, દિલીપભાઈ સખિયા રાજકોટથી જોડાયા છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દિલીપભાઈ, મારે સીધું અને સટ પૂછવું છે કે ખેડૂત મહેનત કરે છે અને સરકાર પણ બને ત્યાં સુધી ખેડૂતોને મદદ કરે છે, પરંતુ આ કુદરતી આપદા છે અને આની સામે લડવા માટે હવે કાં ક્લાઇમેટ ચેન્જ સામે લડવું પડશે, અથવા તો ખેડૂતે પોતાની જે પાક સિસ્ટમ છે એમાં કંઈક ફેરફાર કરવો પડશે, અથવા તો સમય સાથે જેમ યંત્રો આવ્યા છે, ખેડૂત આધુનિક બન્યો છે, એમ કદાચ ખેડૂતે જ હવે એવું કંઈક કરી અને પોતાના પાક સામે રક્ષણ મેળવવું પડશે. કારણ કે કોઈ સરકારની યોજનાથી કે સરકારની
જે પૈસા છે એનાથી કદાચ ખેડૂતનું નથી ચાલતું, કારણ કે ખેડૂતનું નુકસાન તો બહુ મોટું હોય છે. આપણે અભ્યાસ પણ એવું કહે છે કે જાપાનની અંદર જેમ સુનામી, વાવાઝોડું આ બધી વસ્તુઓ સામે જાપાને ઘણું બધું ડેવલપ કર્યું કે સુનામી ને વરસાદ ચાલુ રહે, પરંતુ ત્યાં આર્થિક નુકસાન એટલું નથી આવતું. એટલે સરકારે પણ કોઈ આયોજન એવા નક્કર કરવા પડશે જેથી ખેડૂતને આપણે આમાંથી રક્ષણ આપી શકીએ. આજે આપણે છેલ્લા આ વર્ષનો અભ્યાસ કર્યો તો 4-5 વખત કમોસમી વરસાદ પડ્યો. શું કરવું જોઈએ તો આપણે આમાંથી રક્ષણ મેળવી શકીએ? ખૂબ સરસ વાત થઈ છે કે આજે ખેડૂતોના હિતમાં આ મુદ્દાને લઈ અને વેગ મળી ગયો છે. જી, મહત્વની વસ્તુ જોઈએ તો ખેતી એક એવો બિઝનેસ છે કે લાંબા ગાળાનો એ બિઝનેસ છે. ફેક્ટરી જેવું નથી કે દાખલા તરીકે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પ્લાસ્ટિકના દાણા નાખ્યા તો કે ભાઈ 1/2 કલાકમાં આટલી ડોલો તૈયાર થઈ જશે. ખેતી એક એવો બિઝનેસ છે કે એનો એક દાણો વાવ્યા પછી 3-3, 4-4, 5-5 મહિના લગી ખેડૂતોને વાટ જોવી પડે છે એના ઉત્પાદનમાં. ત્યાં લગીમાં કેટલા બધા સમીકરણો અસર કરતા હોય છે, બિયારણ સારું આવ્યું, નબળું આવ્યું, વરસાદ ઓછો વધારે, પછી કોઈ રોગ આવ્યો, નિંદામણ એટલું વધી ગયું, મજૂર ટાઈમે મળ્યા ન મળ્યા, અને ત્યાર પછી એ માલ તૈયાર થયેલા. આટલા લાંબા પીરિયડમાં ખેડૂતો નહીં ઘણી બધી ચડ ઉતરના ભાગમાં એના હાથમાં પૈસા આવતા હોય છે. એવા સમયે જો આવી માવઠારૂપી કુદરતી આફત આવે તો એ વધારાની ખેડૂતો માટે મુશ્કેલી થાય. આપણે છેલ્લા જોઈએ તો ક્લાઇમેક્સની અંદર જોઈએ તો ઘણો બધો છેલ્લા 3-4 વર્ષથી આ ક્યાંક ને ક્યાંક આનો ભોગ વાતાવરણના ફેરફારના હિસાબે ખેડૂતો આની મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને ખાસ જોઈએ તો હવે આનાથી વિશેષ આપણે શું કરી શકાય તો અગત્યના મુદ્દા ખેતી સાથે પશુપાલન પણ એવું કિંમતી છે કે પશુપાલનનો ચારો પણ સાચવવો જોઈએ. ખેતીની અંદર થાય તો જ્યારે કમોસમી વરસાદ અને જ્યારે પાક તૈયાર થાય એવા સમય આવે તો એ ખેતી માટે બહુ નુકસાન જાય. બીજા નંબરની શિયાળાની ઋતુમાં દાખલા તરીકે જીરું છે, ચણા છે, જેવી ઠંડી ઋતુમાં આ વર્ષે શિયાળામાં પણ એક વખત માવઠાની અસર શિયાળાની અંદર જ્યારે માવઠાની અસર થાય તો આવા પાકને બહુ લાંબુ નુકસાન થાય. હા, આવા પાકને બહુ લાંબુ નુકસાન થાય, પરંતુ અત્યારે પણ માવઠાની અસર છે. તો હવે જે તમે જે જાપાનની વાત કરી કે થોડાક સમયે જો ધરતીમાં આંચકા આવે છે એટલે લોકો ટેવાઈ ગયા છે, એની તૈયારી કરી રહ્યા છે, તો આની અંદર આપણે જોઈએ તો ઘણી બધી વ્યવસ્થાનો ભાગ કરવો પડે. પહેલા તો દરેક ખેડૂતો પાસે આપણે વાત આજે એટલા માટે છે કે કોઈ 100 વીઘાનું ખેતર કે કોઈ 50 વીઘાનું કે કોઈ નાનું ખેતર લઈને બેઠેલા ખેડૂતને એની ટોટલ રકમ સરકાર ક્યારેય નથી આપી શકવાની. આપણે હાઇબ્રિડ બિયારણો લાવ્યા, બીટી બિયારણ લાવ્યા, વધુ પાક મેળવતા થયા, રાસાયણિક દવાઓ લાવ્યા, તો ઘણું બધું ખેડૂતોએ ખેડૂત અને ટેકનોલોજી બંને લાવી છે. તો હવે કારણ કે ખેડૂત વર્ગ એ 70% છે, ખૂબ મોટો વર્ગ છે, અને આને એ પોતે જ લડી શકે, એટલે આ ક્લાઇમેટ ચેન્જ સામે કેવી રીતે પ્રિપેર થવું જોઈએ આજે આપણે એ જ વાત કરવાની છે કે ભાઈ પાક બગડે એવી સ્થિતિ છે. હવે તો ખેડૂતોએ પ્લાસ્ટિક અથવા તો મોટા મોટા ડોમ સાથે પણ ખેતી કરતા જોયા છે, તો કારણ કે ખેડૂત પોતે જ એક છે કે જે ક્લાઇમેટ ચેન્જથી પોતાને જ બચાવી શકે. બહુ સાચી વાત કહી છે. મહત્વની વસ્તુ એ કે આ તો કુદરતી આફતો હોય છે, પરંતુ એ આફતોનો સામનો કરી કે ગમે એવી આફત આવે અને જગતનો તાત એની વ્યવસ્થા કરી રાખે કે જેથી કરી એના પાકનો મેક્સિમમ જેટલો બચાવ થઈ શકે. એના ભાગરૂપે જ આપણે કહીશું કે ગવર્નમેન્ટની જે સહાયો આવે છે તે નજીવા પ્રમાણમાં હોય છે, એ માત્ર એક બોનસના સ્વરૂપમાં એ મદદ ન કહેવાય, પરંતુ એક ખાલી આશ્વાસનની વાત કહે. કારણ કે આવી કુદરતી આફતના સામે જે ખેડૂતોને નુકસાની જાય છે એની સામે જે આ મદદ મળે છે એ સાવ નજીવી કહેવાય, પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંદડી ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે, એ વસ્તુને આપણે પોઝિટિવ જોઈ શકાય. પરંતુ જ્યારે આવી મુશ્કેલી આવે છે ત્યારે આપણે શું કરી શકાય, મહત્વની વસ્તુ મેં કીધું ને કે દરેક ક્ષેત્રે મોટા મોટા ગોડાઉનો ખેડૂતોના ભાગમાં હોવા જોઈએ. બિલકુલ. તદુપરાંત ગામ લેવલે પણ એક મોટું કોર્પોરેટ ગોડાઉન હોવું જોઈએ. સરકારે આ દિશામાં પણ ક્યાંક ને ક્યાંક જગતના તાતને મદદરૂપ થવા જોઈએ. તદુપરાંત કહીએ તો પ્લાસ્ટિક છે, નેટ હાઉસ છે, ગ્રીન હાઉસ છે, કે જે આવા પાકોની અંદર જે આવા ક્લાઇમેક્સનો સામનો કરી શકે અને ખેડૂતોનો પાક મેક્સિમમ બચી શકે અને બગાડ ન થાય, એની ક્વોલિટીમાં ડિફરન્સ ન પડે, એને ભાવમાં ફરક ન પડે, તો જ આ સમયે જગતનો તાત બચી શકશે. કારણ કે ખેતી દિવસે દિવસે ખોટનો ધંધો થાય છે,
ખેડૂતના દીકરા પણ ખેતી કરવા તૈયાર નથી. જે સિસ્ટમથી દેશની મોંઘવારી વધે છે, એ સિસ્ટમથી ખેડૂતોના જણસના ભાવ નથી વધતા. અને એના કરતા વિશેષ છેલ્લા 3-4 વર્ષમાં આવી કુદરતી આફત આવે માવઠાના સ્વરૂપમાં, એના હિસાબે દિવસે દિવસે ખેડૂતો ખેતીથી દૂર ગયા છે. પરંતુ આના સંશોધનો હવે થવા જોઈએ અને વધારેમાં વધારે આવી આફતમાં ખેડૂતોને મદદરૂપ થાય એવા સાધનોમાં એવી વ્યવસ્થામાં સરકાર ખેડૂતોને મદદ કરે એવી સરકારને પણ અપીલ કરું છું. બિલકુલ જી સર. ભરતસિંહ ઝાલા પણ જોડાયા છે. ભરતસિંહભાઈ, મારો સવાલ એ છે કે આપણે અહીંયા ઋતુચક્ર પ્રમાણે આપણા રાજ્યની અને દેશની સિસ્ટમ છે, પરંતુ યુરોપિયન કન્ટ્રીમાં જઈએ કે ઠંડા પ્રદેશોમાં જઈએ કે ત્યાં સવારે તડકો હોય, સાંજ પડીએ વરસાદ હોય અને રાત્રે ઠંડી હોય, એટલે કે તમને ત્રણેય ઋતુ એક જ દિવસની અંદર જોવા મળે અને તેને અનુભવાય. એમ છતાં પણ ત્યાં ખેતી થાય છે. જેવી રીતે દિલીપભાઈએ કહ્યું કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ગોડાઉન, તો હવે આ દિશામાં વિચારવાની જરૂર છે ખરી, કારણ કે આપણે પણ અહીંયા ક્લાઇમેટ ચેન્જની હવે પૂરી અસર એ છેલ્લા 3 વર્ષમાં આપણે અનુભવી રહ્યા છે. આપણે સરકાર પાસે દર વખતે માંગ કરીએ એનાથી કદાચ ખેડૂતનું ભવિષ્ય અથવા તો ખેડૂતને સંતોષ નહીં થાય. એટલા માટે આજે આપણે ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા કરવી છે કે બદલાતા મોસમ સામે ખેડૂતે બદલાવવું પડશે અને સરકારે પણ ખેડૂતો બદલી શકે એના માટે એ દિશામાં મદદ કરવી પડશે. મહત્વની વાત કરી, સમગ્ર વિશ્વમાં એક એગ્રીકલ્ચર નીતિ હોય છે, એક એગ્રીકલ્ચર પોલિસી હોય છે. આપણે કુદરતી આપત્તિ વ્યવસ્થાપન છે અને કુદરતી આપત્તિ વ્યવસ્થાની પાછળ ટોટલ બજેટના અમુક ટકા બજેટની રકમ પણ ફાળવણે આવે છે. આપણા દેશમાં અને આપણા રાજ્યની અંદર જે કુદરતી આપત્તિ વ્યવસ્થાપનની સામે કોઈ ટકાઉ વ્યવસ્થા નથી. આપણા દેશમાં અને રાજ્યમાં હા અધૂરિયા કરવાવાળા ઢાંચા છે, પણ સાચી દિશામાં એગ્રીકલ્ચર પોલિસી બનાવવા માટે કોઈ પણ IAS ઓફિસર કે ખેડૂતના નેતાઓ એની સામે કોઈ જસુતો નથી. હું આજે તમને સ્પષ્ટ વાત કરું, આજે રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અત્યારે મિટિંગ ચાલી રહી છે કે 2023-24 ખેડૂતોને ટેકાના ભાવ કેટલા હોવા જોઈએ. ગયા વખતે રવિ સિઝનના ઘઉંના 420 હતા અને બજારમાં અત્યારે 900 રૂપિયા 20 કિલો ઘઉં થઈ ગયા. તો રાઘવજીભાઈ પટેલને આજે મેં એ જ લેખિતમાં જોવા દીધું. રાઘવજીભાઈ પટેલ એક સંવેદનશીલ અને એક જમીનદાર માણસ છે. એમને મેં સ્પષ્ટ કીધું કે હાલની મોંઘવારી અને ફુગાવાના આધારે જે ગયા વર્ષે તમે ટેકાના ભાવ જે નક્કી કર્યા હતા એના ટેકાના ભાવ નક્કી કર્યા. આજે આપણે જે વાત કરવી છે કે ખેડૂતે શું કરવું જેથી આ બધી સમસ્યાઓ સામે ખેડૂત પોતે લડી શકે. સરકાર, તંત્ર અને આપણે દર વખતે ટકોર કરીએ છીએ, સૂચનો કરતા રહીએ છીએ, પરંતુ આ જે મુસીબત છે, જે ક્લાઇમેટ ચેન્જ છે, જળવાયુ પરિવર્તન છે, એ ખેડૂતને ક્યાંક બરબાદી તરફ લઈ રહ્યા છે. એટલે ખેડૂતોએ આની સામે કેવી રીતે લડવું અને સરકાર એમાં કઈ રીતે મદદ કરી શકે? ભરતભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધો છે, પણ ખેડૂતી પાસે કોઈ આર્થિક ખેડૂત પાસે આર્થિક સંસાધનો નથી. દાખલા તરીકે ગઈકાલે વરસાદ પડ્યો, અંબાની કેરી ખાઈ ગઈ, એ ખેડૂત શું કરવાનો છે? હવે અંબાની કેરીને બાજુમાં ગીનામાં જો ગોડાઉન હોય અથવા તો એ કેરીનું કઈ રીતે રસમાંથી એના એ ટાઈપની બોટલો ભરે અને દેશ વિદેશમાં નિકાસ કરે. ટમેટા છે તો ટમેટાનો સૂપ કઈ રીતે બનાવે, ઘઉં છે તો ઘઉંના કઈ રીતે 25-25 કિલોના પેકેટ બનાવી, અને જે રીતે વેપારી લૂંટે. જો પહેલા સ્પષ્ટ કહું કે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળની જવાબદારી છે, સાથે સાથે ખેડૂતની પણ જવાબદારી છે. દેશની અંદર દર વર્ષે ટોટલ બજેટના 8.5-7% બજેટની રકમ એગ્રીકલ્ચર પાછળ વપરાય છે, પણ એનો સુચારુ ઉપયોગ થતો નથી. એટલા માટે હું તમને કહું છું કે ખેતી અંતે ખોટો ધંધો કે પહેલું કુદરતી આપત્તિ, બીજી વસ્તુ ઉત્પાદનના ભાવ ન મળે, ત્રીજું કે પાક વીમો 14,000 કરોડ રૂપિયા રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે વીમા કંપનીઓને પૈસા આપ્યા, એ જ પૈસા તો ખેડૂતના પાસે આવી ગયા હોત તો ખેડૂતના દેવા નાબૂદ થઈ ગયા હોત. અત્યારે ગુજરાતના ખેડૂતોનું 80,000 કરોડ રૂપિયા દેવું છે, તો એ તો 14,000 કરોડ રૂપિયા પાછા આવ્યા હોત તો પણ ખેડૂતોનો ફાયદો થાય. ઘણા ટાઈમથી આપણે ગોડાઉનની તારની વાર, ઇલેક્ટ્રિક, નર્મદાનું પાણી, ટેકાના ભાવ. બિલકુલ, એટલે ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે અને એમાં નવી સમસ્યા એ કુદરતી આપદા, અને આ આપદા એ છેલ્લા 5-7 વર્ષથી
વધી ગઈ છે. દિલીપભાઈ, આપણે જો ઓન એન એવરેજ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં કમોસમી વરસાદ, વાવાઝોડું, બગાયતી પાકોને મોટું નુકસાન, અને જ્યારે પણ પૈસા આપવાની વાત થાય તો એ પૈસાની રકમ ખૂબ મોટી હોય છે, પરંતુ ખેડૂતોમાં વહેંચાતા વહેંચાતા એ પૈસા ખૂબ નાના થઈ જતા હોય. આપણે જે રીતે વાત કરી કે ઠંડા પ્રદેશોની અંદર બધી જ ઋતુ એક સાથે હોય છે, એમ છતાં પણ ત્યાં સારી ખેતી લોકો કરી રહ્યા છે. આનાથી બચવા હવે એક જ રસ્તો છે કે સરકારે ખેડૂતોને એ દિશામાં મદદ કરે જેથી ખેડૂતે કુદરતી આપદા સામે લડવા માટે વધુ મજબૂત હોય. તો એવી કઈ કઈ દિશા છે, અને ખાસ જો આપણે ગુજરાતના પાકોની વાત કરીએ તો કયા એવા પાકો સામે કઈ પ્રકારની એવી યોજના અથવા તો કેવા એવા રક્ષણ આપવામાં આવે તો ખેડૂતે આપદાઓ સામે બચી શકે? કુદરતી આપત્તિ નામ માટે હરેક ખેતર ની અંદર શેડ હોવા જોઈએ. પહેલાના જમાનામાં 1970 સુધી ગામડે ગામડે પાક સંગ્રહ માટે ઉતારા કહેવાતા, ઉતારા હતા. હવે હવે કુટુંબ મોટા થઈ ગયા એટલે ઉતારાના બદલે મકાન થઈ ગયા રહેવા લાયક. તો વ્યવસ્થિત રીતે ટકાવ 20x20 ના ધારિયાથી ન ચાલે. વ્યવસ્થિત રીતે કપાસ, જીરું, ઘઉં, ખેત ઉત્પાદનનો જે ટકાવ સંગ્રહ કરી શકે. ડુંગળીને તમે કઈ રીતે સમજી શકો? તો ડુંગળી માટે મેળા હોવો જોઈએ. બિલકુલ. હરેક ખેતરમાં હરેક ખેતરમાં પાણી અને હરેક ખેતરની અંદર એવા મોટા ટકાવ મેળા હોવા જોઈએ. મેળા નીચલો ભાગ અને ઉપલો ભાગ, જે નીચલો ભાગ હોય એની અંદર કપાસ છે, જીરું છે, ઘઉં છે એ હોય, અને મેળાના ભાગની અંદર ડુંગળી છે, બટાટા છે, એ રીતે સંગ્રહી શકે એવી સુવ્યવસ્થા હોવી જોઈએ. બિલકુલ. દિલીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ, કેવી વ્યવસ્થાઓની જરૂર છે આ બદલાતા ક્લાઇમેટ ચેન્જ સામે? ખેડૂતોને કેવી વ્યવસ્થાઓની જરૂર છે અને એમાં સરકાર શું મદદ કરી શકે? ખૂબ સરસ વાત કરી કે જ્યારે આવી કુદરતી આફત આવે છે ત્યારે આપણે કઈ પ્રકારની ખેડૂતોને મદદ કરી શકાય. મહત્વની વસ્તુ કે પહેલા આપણે જે પાક વીમો હતો કોઈને કોઈ કારણોસર જે પ્રધાનની જે ફસલ વીમા યોજના હતી એ કંપનીઓને દઈ અને જ્યારે ખેડૂતોના પ્રીમિયમ લાખો અને કરોડો રૂપિયાના વહી ગયા, ખેડૂતોનો વિરોધ હતો અને સરકારે યોજના બંધ કરી. પછી સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી. ખાસ તો ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખેતીવાડીનો સિંહ ફાળો છે. સૌરાષ્ટ્રના મહત્વના પાક જોઈએ તો ચોમાસું પાકમાં જોઈએ તો મગફળી છે, તલ છે, મસાલા પાક પણ એટલા છે, મરચા છે. શિયાળાની અંદર આપણે જોઈએ તો ચણા છે, જીરું છે, લસણ, ડુંગળી અને આવા જે મુખ્ય અગત્યના મસાલાના પાક પણ સૌરાષ્ટ્ર જ્યારે પેદા કરે તો સરકાર તરફથી ચોક્કસ આવી કુદરતી આફત આવે ત્યારે ખેડૂતોને અપેક્ષા હોય છે. પહેલી વાત તો સરકારે પહેલું કામ તો દરેક ખેડૂતના દરેક પાકનું લીગલી પાક વાવ્યા ભેગું જ પાણીપત્ર ભરાવવું જોઈએ, જેથી કરી સરકારી ચોપડે કાયદેસરના રિપોર્ટિંગ જાય. દરેક ગામમાં તલાટી મંત્રી અને ગ્રામ સેવક અને વીછીની વ્યવસ્થા છે જ, તો એ લોકોની ફરજિયાત એની વાત થવી જોઈએ કે વાવણી થયાના અઠવાડિયાની અંદર ખેડૂતોના વાવેતરનું પાણીપત્ર ભરાય. તો સરકારના ચોપડે પણ આ આઈડિયો જાય કે આટલા વિભાગમાં મગફળીનું વાવેતર થયું છે, આટલા વીઘામાં બાજરીનું વાવેતર થયું છે, આટલા વીઘામાં તલનું વાવેતર થયું છે, તો એને હિસાબે એનો આ સરકારી વ્યવસ્થાનો ભાગ બને. જ્યારે માવઠાની અસર થાય તો તલનો પાક આપણે જોઈ શકાય, તો તલનો પાક તો 90 દિવસમાં તૈયાર થઈ ગયો, મગફળીનો પાક તો 120 દિવસમાં. હવે તલનો માવઠાની અસર કદાચ મોડી આવે તો તલના પાકને નુકસાન ન થયું હોય તો એ ખેડૂતોને એક બેનિફિટનો ભાગ થયો, પરંતુ મગફળીના પાકને નુકસાન થયું હોય. એ બધી વસ્તુ નથી થતી કારણ કે સર્વે નથી પહોંચતું. જે પાણી પત્રક જે ભરાવવા જોઈએ તલાટીને ત્યાં પંચાયતમાં નથી ભરાતા અને એ આંકડો જે સરકાર સુધી નથી પહોંચતો, અને એ જ સમસ્યા છે કે જેથી જે સાચી વિગતો છે એ ચોપડે નથી પહોંચતી, અને દર વખતે જ્યારે પણ આ માવઠું આવે ત્યારે ખેડૂતે બાપડો બિચારો બની જાય છે. દિલીપભાઈ, ભરતભાઈ, આ બંને જોડાયા માટે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સીધું અને સટ એક જ વાત કરવી છે કે બદલાતું જળ વાયુ પરિવર્તન એ કેટલું ખતરનાક છે અને ખેડૂતોને ક્યાં સુધી આ જળવાયુ પરિવર્તન સામે લડવું પડશે. સીધું અને સટ આના બે જ રસ્તા છે. એક રસ્તો છે કે સરકાર એ ક્લાઇમેટ ચેન્જ સામે સખત પગલાં ભરે. જે પ્રદૂષણ થઈ રહ્યું છે, જે પ્રદૂષણના કારણે જે જળવાયુ પરિવર્તનની અંદર બદલાવ આવી રહ્યો છે અને તેના કારણે ભોગવી રહ્યો છે જગતનો તાત, અને સીધો અને સટ એનો બીજો રસ્તો એક છે કે જો આ જળવાયુ પરિવર્તનને સરકાર નથી રોકી શકતી તો પછી આ જગતના તાત
અન્નદાતાએ પોતાનો અવાજ ઉઠાવવો પડશે, આ જળવાયુ પરિવર્તન સામે લડવું પડશે, પોતાની જે પાકની જે સિસ્ટમ છે એને થોડી બદલવી પડશે, અને જે આ કુદરતી આપદા છે તેની સામે લડવા ગ્રીન હાઉસ સહિત ગોડાઉન સહિતની સુવિધાઓ ઊભી કરી અને ખેડૂત જાતે સક્ષમ બનવું પડશે. કારણ કે જે પ્રદૂષણ માફિયાઓ છે એ પોતાની નફાખોરી કરવા માટે નથી રોકાવાના, અને તેના જ કારણે દિવસે દિવસે વધતું પ્રદૂષણ એ ખેડૂતોની ખેતીને બદનામ કરી રહ્યું છે. સીધું અને સટ માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.